तो देशभरमां कोरोनाना वेक्सिनेशननो આથી પ્રારંભ થયો છે અને વડાપ્રધાન મોદીએ ટીકાકરણ અભિયાનની શરૂઆત કરાવી છે ત્યારે રસીકરણ બાદ પણ કોરોનાથી સાવધાની રાખવી જરૂરી છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું તો ગુજરાતમાં પણ આજથી રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે અને અસારવા ખાતે સીએમ અને ડેપ્યુટી સીએમએ તેનો પ્રારંભ કરાવ્યો હતો તો આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ હાજર રહ્યા હતા અને ગુજરાતમાં 161 સેન્ટરો પર રસી આપવામાં આવશે તો આપને જણાવી દઈએ કે આજથી જે કોરોનાની રસી છે તેનો કોરોનાની વેક્સિનેશનનો દેશભરમાં પ્રારંભ થઈ ગયો છે તો આ અંગે શું છે અમદાવાદના લોકોની પ્રક્રિયા તે અંગે જાણીએ અમારા સંવાદદાતા દીપક મકવાણા પાસેથી જી દીપક તો આજથી દેશભરમાં કોરોનાની વેક્સિનેશનનો પ્રારંભ થયો છે તો શું માને છે તે અંગે અમદાવાદની જનતા અમદાવાદ શહેર સહિત ગુજરાતભર અને દેશભરમાં આજથી જે કોરોના વેક્સિન છે તેનો પ્રારંભ થયો છે ત્યારે મારી સાથે કેટલાક સ્થાનિકો છે તે જોડાયા છે તેઓના મંતવ્ય પણ જાણીશું કારણ કે ક્યાંક ને ક્યાંક આ કોરોના રસી છે તેને લઈને પણ અનેક લોકોના મનમાં છે અનેક પ્રશ્નો રહેતા હોય છે ત્યારે સીધી જ રીતે હું તેઓની સાથે જોડાઈશ તેઓ શું કહેવા માગે છે હું જાણીશ કોરોનાના વેક્સિનનો પ્રારંભ થયો છે શું કહે છે કોરોના વેક્સિનનો પ્રારંભ થયો છે એમાં ગુજરાતમારી ઝાયડસ કંપનીના પંકજ પટેલે આ કોરોના વેક્સિન નિર્માણ કર્યું છે નિર્માણ બહુ સારી વાત છે લોકોને કોરોનાથી મુક્ત થાય એ બહુ સારી વસ્તુ છે પણ આ રસીનું એક વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું છે અને આ સવારથી જ વી ટીવી ઉપર એની જાહેરાત કરવામાં આવી છે ડૉક્ટરો દ્વારા રસી લેવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ રસીથી કોઈ નુકસાન થવાનું નથી અને ફાયદો થશે પણ સાવધાન રહેવાની જરૂર છે જો નુકસાન થવાનું ના હોય તો પછી સાવધાન રહેવાની ક્યાં જરૂર છે અને બીજું કે આ લોકોનું વ્યાપારીકરણ કરી રહ્યા છે આ રીતે એ જો વસ્તુ સારી હોય તો એ એડવર્ટાઇઝકરણ કંઈ જરૂર જ નથી ચોક્કસ મહત્વની બાબત છે આપની ત્યારે અન્ય સ્થાનિક મારી સાથે જોડાયા છે તેઓની સાથે પણ વાત કરી છે તેઓને પણ પૂછ્યું કોરોનાનું વેક્સિન છે તે આવી પહોંચી છે શું કહે છે નહીં નહીં આ જે હિન્દુસ્તાનમાં ભારતમાં વેક્સિન આવી રહી છે એ એક જગ્યાની વિશ્વના તમામ દેશોએ સ્વીકારી છે અને એમાં શ્રેષ્ઠ એ ભારતના સાયન્ટિસ્ટો વોલેન્ટિયરો ડૉક્ટરોએ એને સમર્થન આપ્યું છે અને પછી આપી રહ્યા છે અને હાલમાં જ જે વોલેન્ટિયરોને આપી રહ્યા છે એ સરકારનું શ્રેષ્ઠ કદમ છે કારણ કે સૌથી આ સરકારનું શ્રેષ્ઠ પગલું હોય તે પણ કહી રહ્યા છે અન્ય સ્થાનિક છે તેઓની સાથે પણ વાત કરી છે કોરોનાની વેક્સિન હવે ઉપલબ્ધ થઈ ચૂકી છે શું કહેશો આ કોરોનાની રસી ઉપલબ્ધ થઈ શકે એ માટે અમારું કહેવાનું એક જ છે કે આ રસીનો વિશ્વાસ કેળવવા માટે સૌથી પહેલાં રાજકીય જે નેતાઓ છે એ લોકોને પહેલાં વેક્સિન આપો અને સાબિત કરો કે આ વેક્સિનથી કોઈ આડસર થવાની નથી તો જ અમે સામાન્ય માણસ આ વેક્સિન લેવા તૈયાર છીએ બસ મારું આટલું કહેવું છે જી દીપક અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ આભાર